વડોદરામાં અવિરત વરસાદ લોકોની હાલત કફોડી બની છે અને પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા માંથી જમીયતે ઉલમાએ હિંદ અને છોટાઉદેપુર મુસ્લિમ સમાજ દ્વારા પૂર અસરગ્રસ્તો માટે રાહત સામગ્રી મોકલવામાં આવી વડોદરામાં અવિરત વરસાદ ખાબકતા લોકોની હાલત કફોડી બની છે અને પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી ઉલમાએ હિન્દ તેમજ છોટાઉદેપુર મુસ્લિમ સમાજ દ્વારા પૂર અસરગ્રસ્તો માટે રાહત સામગ્રી મોકલવામાં આવી સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને વડોદરામાં વરસાદે કહેર વરસાવતા પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે લોકોની હાલત કફોડી બની છે લોકોને ખાવાની તેમજ પીવાના પાણી સહિતની વસ્તુઓ નથી મળતી ત્યારે છોટા ઉદેપુર જિલ્લાની જમિયતે ઉલમાએ હિન્દ તેમજ છોટા ઉદેપુર મુસ્લિમ સમાજ દ્વારા પૂર અસરગ્રસ્તો માટે રાહત સામગ્રી મોકલવામાં આવી જેમાં દૂધ ચવાણું બિસ્કિટ કેળા પીવાના પાણી માટેના પાઉંચ સહિતની વસ્તુ છોટાઉદેપુર તેમજ બોડેલી ખાતેથી મોકલવામાં આવી હતી વડોદરાના વિસ્તારોમાં લોકોને ખાવા પીવા માટે ખૂબ મુશ્કેલી પડી રહી છે ત્યારે તાત્કાલિકના ધોરણે જમીએ તે ઉલમાએ હિન્દ તેમજ છોટાઉદેપુર મુસ્લિમ સમાજ દ્વારા ટ્રક દ્વારા ખાવા તેમજ પીવા માટેની વસ્તુઓ પહોંચાડવામાં આવી હતી અને જમીએ તે ઉલમાયે હિન્દના સદસ્યોએ જણાવ્યું હતું કે હાલ તાત્કાલિક ના ધોરણે અમારાથી જે પણ બન્યું તે મોકલવામાં આવી રહ્યું છે અને હજુ આવનારા દિવસોમાં રાહત સામગ્રી પહોંચાડવાની કોશિશ કરીશું કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે ઇમરાન મનસુરી છોટાઉદેપુર